એમસીક્યુ ક્વિક સુ રિવિઝન સિરીઝમાં આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે કાજે કાલે આપણે પચાસ જેટલા એમસીક્યુ ડિસ્કસ કર્યા હતા આજે પણ પચાસ જેટલા એમસીક્યુ ડિસ્કસ કરીને જોવાના છીએ રજિસ્ટરનું મૂળ કાર્ય શું છે તો વીજ પ્રવાહને નિયંત્રિત કરવાનું વીજ પ્રવાહને અવરોધવાનું ઓકે સેકન્ડ નંબરનો પ્રશ્ન જોઈએ રજિસ્ટર કયા મટિરિયલમાંથી બનાવવામાં આવે છે તો રજિસ્ટર બેડ કન્ડક્ટર જે સારું કન્ડક્ટિંગ મટિરિયલ ન હોય એની અંદર રજિસ્ટર બનાવવામાં આવે એટલા માટે જેને અવરોધ કહેવાય એટલા માટે જે વાહકનામાંથી પસાર થતાં કરંટને અવરોધે છે નીચેના પૈકી કયો રજીસ્ટર ભૌતિક સાઇઝમાં મોટો હશે તો મિત્રો ખાસ આમાં ધ્યાન રાખવાનું જેટલું વોટ રેટિંગ વધારે હોય ને એટલો અવરોધ મોટો થાય ઓહમથી અવરોધ મોટો થતો નથી કોઈ આમાં એક કિલો વાળો અવરોધ લખીને આવે તો આન્સર ખોટો પડે ભૌતિક સાઇઝમાં કોણ મોટું હોય કે જેનું વોટ રેટિંગ વધારે હોય એ જે રજિસ્ટર ઓપન હોય તેનો ઓહમ મીટરથી માપતા તેનું રિટર્ન રીડિંગ શું આવશે મિત્રો જો રજિસ્ટર્ન્સ ઓપન હશે તો એક છેડાથી બીજા છેડા તરફ કરંટ પસાર થવાનું નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ થઈ જશે અહીંયા એક રજિસ્ટર છે અહીંયા રજિસ્ટર છે અહીંયાથી કરંટ ક્યારે અહીંયા પસાર થવાનો નહીં એટલા માટે આ આનંદ અવરોધ કેવો કહેવાય અનંત અવરોધ કહી શકાય એટલે ઇન્ફિનિટિવ આન્સર આવશે એક રજિસ્ટર ઉપર ટુ કે એટ પ્રિન્ટ થયેલ છે તો ટુ કે એટ એટલે શું ટુ કે એટ એટલે માટે એવું થાય કે બે હજારને એસી હોમ અથવા આઠસો હોમ બે પાછળ કે છે એટલે ટુ કે પણ આઠ પાછળ છે એટલે એ પોઈન્ટની અંદર આવશે જો ખ્યાલ ના આવ્યો હોય તો કોમેન્ટ બોક્સમાં લખજો તો વિસ્તૃતમાં આવા ઘણા બધા દાખલા જોઈ શકીએ આપણે જે પદાર્થમાંથી વિદ્યુત પ્રવાહ સહેલાથી પસાર થઈ શકે તેને શું કહેવાય તો મિત્રો એને કન્ડક્ટર કહેવાય સહેલાઈથી પસાર ન થઈ શકે રજિસ્ટર કહેવાય અને બિલકુલ પસાર ન થઈ શકે એને શું કહેવાય ઇન્સ્યુલેટર કહેવાય વિદ્યુતની સૌથી સારી સુવાહક ધાતુ કઈ છે તો મિત્રો ચાંદી ચાંદી પછી તાંબુ આવે અને તાંબુ પછી એલ્યુમિનિયમ આવે સિલિકોન શું છે તો સિલિકોન ના બેટ કન્ડક્ટર છે બેડ કન્ડક્ટર અને ઇન્સ્યુલેટરનો મતલબ તો સહેમ થાય કન્ડક્ટર તો છે નહીં તો સેમી કન્ડક્ટર છે એટલે કે અર્ધવાહક છે સિલિકોન અને જર્મેનિયમ બંને અર્ધવાહકો છે થર્મોમીટરમાં કઈ વાહક ધાતુ વપરાય છે તો થર્મોમીટરમાં મિત્રો પારો એટલે કે મર્ક્યુરી એચજી જેની સંજ્ઞાથી આપણે ઓળખતા હોઈએ છીએ એચજી અથવા મર્ક્યુરી તરીકે ઓળખતા હોઈએ છીએ એના પછીનો પ્રશ્ન જોઈએ ડાયલેક્ટ્રિક સ્ટ્રેન્થનો એકમ ડાયલેક્ટ્રિક એટલે કરંટને પસાર ન થવા દે એવી ક્ષમતા કેટલી છે તો કિલો વોલ્ટ પર એમ એમમાં માપી શકાય એટલે કે બી આન્સર સાચો છે ડાયલેક્ટ્રિક સ્ટ્રેન્થ સ્ટ્રેન્થ કરંટને ન પસાર થવા દેવાની ક્ષમતા તો દરેક પ્રત્યેક એમએમએ માપવી પડે ગેસ રૂપ કયા ઇન્સ્યુલેટર વપરાય છે તો ગેસરૂપમાં એસએફ સિક્સ સર્કિટ બ્રેકર તો તમે જોયું જ છે એટલે સલ્ફર હેક્ઝા ફ્લોરાઈડ તમે ના સાંભળેલું છે નાઇટ્રોજન અને હાઇડ્રોજન પણ ગેસ ઇન્સ્યુલેટર હોય છે એટલે તમામ આન્સર આવશે ક્લાસ એનું તાપમાન કેટલું હોય છે તો ક્લાસ એનું એકસો ને પાંચ ડિગ્રી તાપમાન હોય છે ટેમ્પરેચરના અલગ અલગ ક્લાસ છે વાય એ ઈ બી એફ એચ સી આગળ પણ મેં લેક્ચરમાં ચર્ચા કરેલી છે નેવું એકસો પાંચ આ રીતે ટેમ્પરેચરને અલગ અલગ રેન્જ આવતી હોય છે તો તમે મને કહેજો તો હું તમને એનું પણ ડિટેલેશન પ્રોવાઈડ કરીશ વેલ્ડિંગ મશીન માટેના વાઇન્ડિંગમાં કયા ક્લાસનો ઇન્સ્યુલેટર વપરાય છે તો એચ ક્લાસનો ઇન્સ્યુલેટર વપરાય છે વોલ્ટેજ ડિપેન્ડન્ટ રેજિસ્ટન્સ સામાન ધારણ રીતે કયા મટિરિયલમાંથી બનાવવામાં આવે છે વોલ્ટેજ ડિપેન્ડન્ટ નિકલ અને ક્રોમિયમના સંયોજનથી નાઇક્રોમમાંથી બનાવવામાં આવતું હોય છે પાણી એ વીજળીનું સુવાહક છે જે જગ્યાએ મિકેનિકલ સ્ટ્રેસ ન હોય ત્યાં કેવો જોઈન્ટ વપરાય છે મિકેનિકલ એટલે ખેંચ કે તાણ ન અનુભવવાની હોય એ જગ્યાએ પિકટેલ જોઈન્ટ વપરાય છે જ્યાં સ્ટ્રેસ અનુભવતો હોય ત્યાં ટી સ્ટ્રેટ અથવા બેટરને જોઈન્ટ વાપરવો જોઈએ ઓવરહેડ લાઇનમાં ટેપિંગ લઈ બીજી લાઈન ખેંચવામાં આવે તો તેને કયો જોઈન્ટ કહેવાય ઓવર ટેપિંગ લેવાનું છે તો ટેપિંગ લઈને ટી જોઈન્ટ બનાવવામાં આવતું હોય છે સ્ટે વાયર બાઇન્ડિંગ માટે કયો વાયર જોઈન્ટ વાપરવો જોઈએ સ્ટે વાયર એટલે શું કે થાંભડામાં તાણિયા હોય છે અને સ્ટે વાયર તરીકે ઓળખીએ છીએ તો એના માટે આઈ જોઈન્ટ વાપરવું જોઈએ અને આપણે જોયા જ હોય છે કે થાણિયાના નીચે આઈ આઈ એટલે આ પ્રકારનો જોઈન્ટ હોય છે અને અહીંયાથી આ રીતે બાંધેલું હોય છે તમે આવા પ્રકારનો જોઈન્ટ જોયો હશે તો એને આઈ જોઈન્ટ તરીકે ઓળખવામાં આવે છે એના પછીનો પ્રશ્ન જોઈએ વાયરની સાઇઝ લંબાવવા માટે કયો જોઈન્ટ વાપરવો જોઈએ તો વાયરની સમ સાઈઝ સીધી લાઇનમાં જ વધારવાની હોય એટલે સ્ટ્રેટ જોઈન્ટ વાપરવાની જરૂરિયાત ઊભી થતી હોય છે સારી મિકેનિકલ મજબૂતાઈ મેળવવા માટે કયો જોઈન્ટ વપરાય છે સારી મિકેનિકલ મજબૂતાઈ મેળવવા માટે આપણે વેસ્ટર્ન યુનિયન જોઈન્ટ વાપરતા હોઈએ છે ઓહમના નિયમ અનુસાર સર્કિટમાંથી પસાર થતો કરંટ ખાલી જગ્યાના સમપ્રમાણમાં હોય છે સર્કિટમાંથી પસાર થતો કરંટ એ વોલ્ટેજના સમપ્રમાણમાં હોય છે આપણે જાણીએ છીએ કે આઈ ચલે છે વી પરંતુ આ ચલે છે અને નિશાની દૂર કરવા માટે આપણે આર વડે ગુણાકાર કરેલો એટલે જે કરંટ હોય છે એ વોલ્ટેજના સમપ્રમાણમાં જ હોય છે ઓહમના નિયમ અનુસાર સર્કિટમાંથી પસાર થતો કરંટ ખાલી જગ્યાના વ્યસ્ત પ્રમાણમાં હોય છે તો અવરોધના વ્યસ્ત પ્રમાણમાં હોય છે આ આપણે આ રીતે જોઈ શકીએ કે પસાર થતો કરંટ આઈ બરાબર વી એટલે રજિસ્ટન્સ એના વ્યસ્ત પ્રમાણમાં છે ઓકે વ્યસ્ત પ્રમાણ પૂછ્યું છે એટલા માટે દસ ઓમ ધરાવતી સર્કિટને દસ ઓ વોલ્ટેજ આપવામાં આવે તો કેટલો કરંટ પસાર થાય તો એક તો એક એમ્પિયર કરંટ પસાર થાય આપણે ઓમના નિયમ પ્રમાણે શોધી શકીએ કે આઈ બરાબર વી ભાગ્યા આર વી બરાબર દસ વોલ્ટેજ આપેલા છે અને ઓહમ પણ દસ છે દસના છેદમાં દસ ઉડાડીએ એટલે જવાબ આવે એક એમ્પિયર ઓકે એક ઇલેક્ટ્રિક હીટર બસો ચાલીસ વોલ્ટને સાથે જોડતા આઠ એમ્પિયર કરંટ લેશે તો તેનો અવરોધ કેટલો હશે તો આપણો ઓમના નિયમ પ્રમાણે સિમ્પલ કેલ્ક્યુલેશન છે આર બરાબર વી ભાગ્યા આઈ ઉપર બસો ચાલીસ નીચે આઠ તો આપણને ત્રીસ ઓમ આન્સર મળી જશે ઓમના નિયમનો ઉપયોગ નીચેના પૈકી શેના પર કરી શકાતો નથી તો મિત્રો ઇન્સ્યુલેટર ઉપર કરી શકાતો નથી એના પછીનો પ્રશ્ન છે કયા જોડાણમાં વીજ પ્રવાહ એક સરખો હોય છે તો મિત્રો સિરીઝમાં વીજ પ્રવાહ એક સરખો હોય અને પેરેલલમાં વોલ્ટેજ એક સરખો હોય છે નીચે પ્રશ્ન આવી ગયો છે કયા જોડાણમાં વોલ્ટેજ એક સરખો હોય છે તો સમાંતર જોડાણમાં વોલ્ટેજ એક સરખો હોય છે સમાંતર એટલે પેરેલ અને સિરીઝ એટલે શ્રેણી સામાન્ય રીતે લાઇટિંગનું જોડાણ સેમાં કરવામાં આવે છે લાઇટિંગ સર્કિટ જે પણ હોય છે લાઇટિંગમાં એવું નહીં કે ખાલી લાઇટ જ આવે લાઇટ ડોમેસ્ટિક વાયરિંગ જેટલું પણ હોય એ લાઇટિંગ જોડાણની અંદર આવતું હોય છે તો એની અંદર તમામ પ્રકારના જોડાણ આવી જાય એટલે સમાંતરમાં જોડાણ કરવામાં આવે છે ડેકોરેશન લાઇટમાં કયું જોડાણ વપરાય છે ડેકોરેશન લાઇટની અંદર સિરીઝ જોડાણ વપરાતું હોય છે પાંચ ઓમના પાંચ અવરોધને સિરીઝમાં જોડીએ તો સિરીઝનું સૂત્ર શું છે એ આપણને ખ્યાલ હોવો જોઈએ સિરીઝનું સૂત્ર છે આર બરાબર આર વન વધતા આર ટુ વત્તા આર થ્રી બરાબર વધતા આર ફોર વધતા આર ફાઈવ જેટલા અવરોધ હોય અહીંયા પાંચ અવરોધ છે એટલે મેં પાંચ લીધા પાંચ ઓમના છે એટલે આની જગ્યાએ પાંચ આની જગ્યાએ પાંચ આની જગ્યાએ પાંચ આની જગ્યાએ પાંચ અને આની જગ્યાએ પાંચ તો પાંચ દસ પંદર વીસને પચીસ ઓમ આન્સર આવશે એના પછીનો પ્રશ્ન જોઈએ તો બે ઓમના બે અવૃત્તને સમાંતરમાં જોડતા કુલ કેટલું અવૃત્ત થશે સમાંતરમાં જોડવાનું છે તો સમાંતરનું સૂત્ર આપણે જાણીએ છીએ એક ભાગ્યા આર બરાબર એક ભાગ્યા આર વન વધતા એક ભાગ્યા આર ટુ થશે તો અહીંયા આરની જગ્યાએ બે વેલ્યુ મૂકીશું બીજા અવૃત્ત પણ બેનો છે બે કોમન હોવાના કારણે નીચે પણ બે આવશે અને એક વત્તા એક પણ બે થાય એટલે ઉપર નીચેનો ઉડી જાય આન્સર આવશે એક ઓડું દાખલ ઝડપથી ગણાવે છે મૂલ્ય મળે છે આધારિત છે અને બીજો નિયમ વોલ્ટેજ આધારિત છે નેટવર્કમાં નોડ પરના વીજ પ્રવાહનો બીજ સરવાળો શૂન્ય થાય છે આ વિધાન કિરચોપનો કરંટનો નિયમ બતાવે છે ક્લોઝ વોલ્ટેજ સોર્સ અને લોડ પરના વોલ્ટેજ ડ્રોપનો વોલ્ટેજ ડ્રોપ આવે તો બીજ ગાળાથી સરવાળો શૂન્ય થાય છે આવું વિધાન હોય તો ક્લિચ ઓફનો વોલ્ટેજનો નિયમ આવશે ખાસ આપણને ખ્યાલ હોવો જોઈએ અવરોધની કિંમતનો આધાર નીચેના પૈકી કયા પરિબળ પર હોતો નથી અવરોધની કિંમતનો આધાર તેના વોલ્ટેજ ઉપર હોતો નથી આપણે જાણીએ છીએ સૂત્ર અવરોધ બરાબર આર બરાબર રો એલ ભાગે લંબાઈ ઉપર હોય એના ક્રોસ સેક્શન એરિયા ઉપર હોય એના મટિરિયલ ઉપર હોય મટિરિયલ મટિરિયલ ઉપર ટેમ્પરેચર પણ આધાર રાખે મટિરિયલ પણ આધાર રાખે રો એની અવરોધકતા એટલે મટિરિયલની અવરોધકતા ઉપર છે નીચેના પૈકી કયા પદાર્થનું ટેમ્પરેચર કોઅફિશિયન્ટ નેગેટિવ છે તો કાર્બનનો નેગેટિવ પોઝિટિવ એટલે જેમ તાપમાન વધે એમ એનું ટેમ્પ એનું રેજિસ્ટન્સ પણ વધવો જોઈએ તો એને પોઝિટિવ કહેવાય પણ જેમ તાપમાન વધે તેમ એનું રેજિસ્ટન્સ ઘટતું હોય તો એને નેગેટિવ કહી શકાય નીચેના પૈકી કયા પદાર્થનું ટેમ્પરેચર ઓફિશિયન્ટ પોઝિટિવ છે તો કોપર હોય ટંગસ્ટન હોય એલ્યુમિનિયમ હોય જેમ ટેમ્પરેચર વધતું જાય એમ એનું રેજિસ્ટન્સ પણ વધતો જતો હોય છે વાહકનો ટેમ્પરેચર કોઓફિશિયન્ટ ઓહમ રેજિસ્ટન્સ કયા એકમમાં દર્શાવવામાં આવે છે તો ઓહમ પર ડિગ્રી સેન્ટીગ્રેડના માપદંડમાં આપણે ટેમ્પરેચર કોઓફિશિયન્ટને દર્શાવતા હોઈએ છીએ ખાસ મિત્રો આ બધા એમસીક્યુ આપ ધ્યાનમાં રાખશો આપણે ક્વિક અને રિવિઝન સિરીઝની અંદર આ બધા જ એમસીક્યુ એક ફરીથી પૂર્ણ કરવાના છીએ અને આગાઉ ચલાવેલા એમસીક્યુ નથી પણ થોડા એકદમ જેને કહેવાય કે એકદમ લિનિયર લેવલના એકદમ જે સ્ટાર્ટઅપ લેવલના એમસીક્યુ આપણે ડિસ્કસ કરી રહ્યા છીએ અને પછી આપણે બેઝિકથી એડવાન્સ લેવલ બી ટુ એમાં જઈશું ઓકે ખાસ તમામ મિત્રોને નમ્ર વિનંતી હું દરેક વિડીયોમાં કહું છું કે આપ મને સહકાર આપો છો છતાં પણ દરેક વિડીયોમાં પ્રચાર અને પ્રસાર તો કરવો પડે કારણ કે ત્યાં જ તમને ખ્યાલ આવશે નવા મિત્રો જોડાય એમને પણ ખબર પડે આ મારો નંબર છે કોન્ટેક નંબર છે આપ મને કોઈપણ પ્રકારની સલાહ માટે ફોન કરી શકો છો આપ આ ચેનલ ઉપર ચાલતી મેમ્બરશિપ પણ જોઈન કરી શકો છો કોઈપણ પ્રકારનો વીમો વગર આર પ્લેવા માગતા હોય તો તમે મને આરસી બુક મોકલીને એકવાર ભાવ પૂછવાનો આગ્રહ રાખશો જેથી તમને આઈડિયા આવે અગર કઈ જગ્યાએ બુકિંગ બુકિંગ કરાવવાનું હોય હોટલ વગેરેનું તો પણ અમારી પૂજન હોલિડેઝની ફર્મ છે ત્યાં પણ તમે આ આ નંબર ઉપર કોન્ટેક કરીને કોઈપણ હોટેલનું નામ આપજો અને તેના રેટ્સ પૂછી જોજો તમને ચોક્કસ એમાંથી ફાયદો દેખાશે ફ્લાઇટ બુકિંગમાં પણ ફાયદો દેખાશે કોઈપણ બુકિંગ કરાવતા પહેલા એક વખત ભાવ પૂછવાનો અવશ્ય આગ્રહ રાખો જય હિન્દ મિત્રો